नमस्ते विद्यार्थी मित्रों, नीलकंठ स्कूल मोरबी ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत छे। धोरण 3 विषय अंग्रेजी। चलो आपणे लास्ट लेक्चर में छे ते व्हाट इज धीज, याद छे ने बधाने व्हाट इज धीज नो टॉपिक शीख्या छीए। मैं तमने पाकी बुक में लखावेलू छे, जो हजू पण लखवानुं बाकी रही गयुं होय तो विडियो जोय अने हजी लखी नाखजो, बराबर, हजू टाइम छे। पछी वच्चे थी मळशे नहीं आ पीडीएफ के वीडियो, एटले अत्यारे बाकी होय तो वीडियो स्टॉप करी करी अने लखी लेजो। व्हाट इज धीज नो टॉपिक छे ने आपणे काले चलावेलू छे ए, अने સ્વાપોથીમાં પૂરાવ્યું હતું મેં તમને, યાદ છે ને તમને બધાને। ચલો, અને ધીઝનું બહુવચન ધીઝ થાય છે, ધીઝ આર ટોયઝ, ધીઝ આર ચોકલેટ્સ, બરાબર। એવી રીતે આપણે ધીઝ અને ધીઝ શીખા છીએ। આજે આપણે ધેટ વાળો ટોપિક શીખીશું। ચાલો તો બધા અંગ્રેજીની પાકી બુક કાઢી રાખો। ચાલો અંગ્રેજીની પાકી બુક અને સ્વાપોથી કાઢી જ રાખો સાથે સાથે। જો આપણે પહેલા પાકી બુકમાં લખશું, સમજશું, ત્યારબાદ સ્વાપોથીમાં પૂરશું, બરાબર છે। ચાલો પહેલા પાકી બુકમાં આપણે લખવાનું છે, પહેલાં તમે સમજી લ્યો વોટ ઇઝ ધેટ શું છે। વોટ ઇઝ ધેટ, આની પહેલાં આપણે શીખી ગયા વોટ ઇઝ ધીઝ, આ શું છે। હવે વોટ ઇઝ ધેટ, ધીઝ એટલે આ, જ્યારે ધેટ ટી એચ એ ટી, ધેટ એટલે શું થાય, ધેટ એટલે પેલું, શું થાય, ધેટ એટલે પેલું, પેલું શું છે, એ પ્રશ્ન પૂછવા માટે શેનો ઉપયોગ થાય, વોટ ઇઝ ધેટ, બરાબર છે। ચાલો વાંચું છું, સાંભળજો। દૂરની વસ્તુ વિશે પ્રશ્ન પૂછવા માટે વોટ ઇઝ ધીટ, વોટ ઇઝ ધેટ વપરાય છે। દૂરની વસ્તુ વિશે આપણે પ્રશ્ન પૂછવો હોય તો વોટ ઇઝ ધેટ વપરાય છે, બરાબર છે। આપણે દૂર કોઈ વસ્તુ હોય, નજીકની વસ્તુ માટે તો આપણે વોટ ઇઝ ધીઝ યુઝ કરી શકીએ। જ્યારે દૂરની વસ્તુ, જેમ કે ઊંચે પતંગ ઉડે છે, તો પેલું શું છે, તો કે પેલી પતંગ છે, બરાબર છે। એટલે દૂરની વસ્તુ છે એના વિશે પ્રશ્ન પૂછવા ધેટનો ઉપયોગ થાય, વોટ ઇઝ ધેટ। ચાલો ઉદાહરણ જોઈએ। ઉદાહરણ નંબર 1, વોટ ઇઝ ધેટ, પ્રશ્નચિહ્ન કૌંસમાં છે, કાઇટ, આ પેલું શું છે, કૌંસમાં છે કાઇટ, કાઇટ એટલે પતંગ, કે આઈ ટી ઈ, કાઇટ એટલે પતંગ, તો કે ધેટ ઇઝ એ કાઇટ। વોટ ઇઝ ધેટ, પેલું શું છે, તો કે પેલી પતંગ છે, તો કેવી રીતે લખવાનું, ધેટ ઇઝ એ કાઇટ, બરાબર। ચલો બીજું વાક્ય, વોટ ઇઝ ધેટ, કૌંસમાં આપ્યું છે કાર, શું છે, કાર એટલે મોટર, વોટ ઇઝ ધેટ, તો કે ધેટ ઇઝ એ કાર, ઇઝી છે ને સાવ। ધીસનો ટોપિક આવડશે એટલે ધેટનો ટોપિક ઓટોમેટિક આવડી જશે, ખાલી સમજવું જ પડશે, બરાબર। ચલો ત્રીજું વાક્ય, વોટ ઇઝ ધેટ, કૌંસમાં આપેલું છે ટ્રી, પેલું શું છે, તો કે પેલું ઝાડ છે, તો કે ધેટ ઇઝ એ ટ્રી, વોટ ઇઝ ધેટ, ધેટ ઇઝ એ ટ્રી, બરાબર છે। ચલો હું ફરી એકવાર બોલું છું, તમે વિડીયો સ્ટોપ કરી કરીને લખતા જજો। પહેલાં ઉપર હેડિંગ બાંધો પાકી બુકમાં નવા પેજેથી, હં, પેલું જૂનું પેજ નહીં, નવા પેજેથી, વોટ ઇઝ ધેટ, પછી નીચે લખો પેલું શું છે, ત્યારબાદ દૂરની વસ્તુ વિશે પ્રશ્ન પૂછવા માટે વોટ ઇઝ ધેટ વપરાય છે। ચલો વિડીયો સ્ટોપ કરી અને આટલું લખી નાખો, વિડીયો સ્ટોપ કરી અને આટલું લખી નાખો। ત્યાર પછી ઉદાહરણ, ઉદાહરણ લખો અને પછી લખો વોટ ઇઝ ધેટ, તો કે ધેટ ઇઝ એ કાર, સ્ટોપ કરી અને લખતા જાઓ, વોટ ઇઝ ધેટ, ધેટ ઇઝ એ કાર, ત્યાર પછી વોટ ઇઝ ધેટ, ધેટ ઇઝ એ ટ્રી, બરાબર છે, આટલું લખી નાખો। ત્યાર પછી સામેના પેજે લખવાનું છે, પહેલાં સમજી લ્યો, બરાબર। ધેટનું બહુવચન ધોઝ થાય છે, જો યાદ રાખજો, ધીસનું બહુવચન શું થાય, તો કે ધીસનું બહુવચન ધીઝ થાય, જ્યારે ધેટનું બહુવચન ધોઝ થાય, ટી એચ ઓ
ધેટનું બહુવચન ધોજ થાય છે. હવે ધોજ સાથે ક્રિયાપદ આર વપરાય. શું વપરાય? આર વપરાય છે. ચાલો વિડીયો સ્ટોપ કરી અને લખી લ્યો. ધેટનું બહુવચન ધોજ થાય છે, ધોજ સાથે ક્રિયાપદ આર વપરાય છે. ચાલો એટલું લખી નાખો. આગળ જોઈએ ઉદાહરણ. ઉદાહરણ આપેલા છે, જુઓ. વોટ આર ધોઝ? તો કૌંસમાં છે કાઇટ્સ. કેટલી બધી પતંગ હોય અને દૂર હોય? તો કે પેલું શું છે? તો કે પેલી કેટલી બધી પતંગ છે. બરાબર, ધેટનું બહુવચન ધોઝ થાય છે અને પાછળ એસીએસ લગાડવાનું, યાદ રાખવાનું. બરાબર, ચલો તેના પછી બીજું વાક્ય. વોટ આર ધોઝ? પેલું શું છે? તો કે કાર્સ. એટલે જાજી બધી મોટર છે, કાર્સ છે, મોટરો. તો કેવી રીતે લખશું? ધોઝ, પેલા અહીંથી લખવાનું ધોઝ આર, વોટ નીકળી જાય, વોટની જગ્યાએ કાર્સ આવે. જો એ લગાડવાનો નથી, એ બહુવચનમાં લાગે નહીં, એ યાદ રાખજો. બરાબર, ચલો વિડીયો સ્ટોપ કરી અને લખી નાખો. વોટ આર ધોઝ? ધોઝ આર કાઇટ્સ. વોટ આર ધોઝ? ધોઝ આર કાર્સ. બરાબર છે. હવે એમ હોય વોટ આર ધોઝ કૌંસમાં લખ્યું હોય ટોઈસ, તો શું આવે? વોટ આર ધોઝ કૌંસમાં લખ્યું છે ટોઈસ, તો કે ધોઝ આર ટોઈસ. ઓકે, ચાલો એટલું લખી નાખો પાકી બુકમાં, સ્ટોપ કરીને. ઓકે, ચલો હવે આપણે પેજ નંબર સ્વાપોથીમાં, પેજ નંબર એક જ મિનિટ, પચીસ, પેજ નંબર 25નું પાંચમું વાક્યથી આપણે બાકી છે. પેજ નંબર 25નું પાંચમું વાક્ય, ચાલો મારી જોડે જોડે પૂરતા જજો. પેજ નંબર 25નું પાંચમું વાક્ય. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? ચિત્રમાં શું છે? તો કે ડસ્ટબિન. ચાલો લખી દો, ધેટ, THAT, ધેટ ઇઝ એ ડસ્ટબિન, DUSTBIN. પેલું શું છે? તો કે પેલી ડસ્ટબિન છે. ચાલો વિડીયો સ્ટોપ કરી અને લખી નાખો. આપણે પાકી બુકમાં સમજાવ્યું પહેલાં, એ જ રીતના વાક્ય સ્વાપોથીમાં છે. ચાલો છઠ્ઠું વાક્ય. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? તો કે પેલો ડોર. ડોર એટલે કે બારણું. શું થાય? બારણું અથવા તો દરવાજો. ચાલો લખી નાખો. વોટ ઇઝ ધેટ? તો કે ધેટ ઇઝ એ THAT IS, ધેટ ઇઝ એ ડોર, DOOR, ડોર, ધેટ ઇઝ એ ડોર. ચલો લખી નાખો આટલું. ત્યાર પછી સાતમું વાક્ય જોઈએ. વોટ ઇઝ ધેટ? તો કે બોર્ડ છે, કાળું પાટિયું ક્લાસમાં હોય છે ને બોર્ડ, એ. ચાલો કેવી રીતે લખશું? ધેટ ઇઝ એ, ધેટ ઇઝ એ બોર્ડ, BOARD, ધેટ ઇઝ એ બોર્ડ. પેલું શું છે? તો કે પેલો બોર્ડ છે. ચાલો આઠમું વાક્ય જોઈએ. ત્યાર પછી વિડીયો સ્ટોપ કરીને લખતા જજો. ઓકે, ચલો. વોટ ઇઝ ધેટ? કૌંસ ચિત્રમાં છે બેન્ચ, દેખાય છે ને બેન્ચ તમને લોકોને. ચાલો વોટ ઇઝ ધેટ? તો કે ધેટ ઇઝ એ, હવે તો તમને આવડી જવું જોઈએ. ધેટ ઇઝ એ બેન્ચ, BENCH, ધેટ ઇઝ એ બેન્ચ. જો અહીંયા ટી બરાબર નથી કર્યો, વ્યવસ્થિત કરી દઉં છું, વળી તમે ગોટે ચડશો. ધેટ ઇઝ એ બેન્ચ, BENCH, બેન્ચ. ચલો વિડીયો સ્ટોપ કરી અને આટલું પૂરી લ્યો. આગળ જોઈએ ધીઝ અને ધોઝમાં. હવે ધોઝવાળા વાક્ય આવશે. બરાબર છે, ચલો વાક્ય આપણે ત્રણ વાક્ય પૂરાઈ ગયા છે.
ત્રણ નહીં ચાર વાક્ય પેન્સ સુધી પૂરાઈ ગયું છે, યાદ છે તમને બધાને? આપણે ચાર વાક્ય પૂરી નાખ્યા છે, કેટલા? ચાર, અહીંયા સુધીના પૂરાઈ ગયા છે. ચાલો પાંચમું વાક્યથી સ્ટાર્ટ કરીએ. પાંચમું વાક્ય જુઓ, વોટ આર ધોઝ, પેલું શું છે? તો કે જાજા બધા બેટ છે. બેટ્સ એટલે ઘણા બધા બેટ છે. ચાલો કેવી રીતે લખશું? ધોઝ, ટી એચ ઓ એસ ઈ, ધોઝ આર, એ આર ઈ, શું છે? બેટ્સ. તો લખી નાખો બી એ ટી એસ. એક વસ્તુ ખાસ યાદ રાખવાની, બહુવચનમાં એ લાગશે નહીં. શું નહીં લાગે? એ. આપણે આની પહેલાં ધેટ ઇઝ એ બેટ એવી રીતે લખતા ને, આમાં એ નહીં લાગે, બરાબર? પાછળ એસ લાગી જશે. ચલો લખી નાખો ધોઝ આર બેટ્સ. ચલો છઠ્ઠું વાક્ય, વોટ આર ધોઝ, પેલું શું છે? ચિત્રમાં જુઓ શું દેખાય છે. ચિત્રમાં સ્પેરોઝ એટલે ચકલીઓ. કેટલી ચકલી છે? ત્રણ ચકલી. ચલો લખી નાખો શું છે, વોટ આર ધોઝ? તો કે પેલી ચકલીઓ છે. તો લખો જીએ ધોઝ આર, ટી એચ ઓ એ સી એ આર ઈ, ધોઝ આર સ્પેરો, એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ, એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ એસ. એક મિનિટ, મારે સમાણું નહીં એટલે વ્યવસ્થિત લખું છું ઉપર. એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ એસ, શું છે? પેલી ચકલીઓ છે. ચાલો લખી નાખો, બંને વાક્યો સ્ટોપ કરી અને લખી નાખો. આગળ જોઈએ. હવે કેટલા વાક્ય છે? ત્રણ જ છે. ચલો પૂરું થાય છે. આપણે વોટ આર ધોઝ, શું છે ચિત્રમાં, શું દેખાય છે સાતમા વાક્યમાં? તો કે ધોઝ આર ફ્લાવર્સ, પેલા ફૂલો છે. લખી નાખો ધોઝ આર, એ આર ઈ, ફ્લાવર્સ, એફ એલ ઓ ડબલ્યુ ઈ આર એસ, ધોઝ આર ફ્લાવર્સ. ઓકે, ચલો હવે આઠમું વાક્ય શું છે? આઠમું વાક્ય વોટ આર ધોઝ, ચિત્રમાં આપેલું છે બોટલ્સ, શું છે? ઘણી બધી બોટલો છે. ચલો લખી નાખો ધોઝ, ટી એચ ઓ એસ ઈ, ધોઝ આર બોટલ્સ, બી ઓ ડબલ ટી એલ ઈ એસ, ધોઝ આર બોટલ્સ. ચલો વિડીયો સ્ટોપ કરી અને પૂરતા જાઓ. હવે તો તમને જાતે આવડી જાય એવા વાક્ય છે. હા, હવે સાવ ઇઝી છે, તમને પૂરવા દઉં તોય આવડી જાય. ચલો નવમું વાક્ય, વોટ આર ધોઝ, તો લખી નાખો ધોઝ આર, શું છે ચિત્રમાં? કાઇટ્સ. આ તો પાકી બુકમાં આવી ગયું ને વાક્ય. ધોઝ આર કાઇટ્સ, કે આઈ ટી ઈ એસ, ધોઝ આર કાઇટ્સ. ચલો અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. જો હોમવર્કમાં શું આપું છું તમને, આમાં કંઈ પણ તમને પૂરવાનું બાકી હોય, આખું આ જે મેં વિડીયો, બે વિડીયો ચલાવ્યા છે, આજનો અને કાલનો, બંને વિડીયોમાં કંઈ પણ બાકી હોય તો વિડીયો ફરી એકવાર જોઈ લેજો. ન સમજાય એવો ટોપિક હોય તો ફરી એકવાર વિડીયો ચલાવીને જોઈ લેજો, બરાબર? એ હોમવર્ક તમારું. કંઈ બાકી હોય સ્વાપોથીનું તો એ કમ્પ્લીટ કરી લેજો, બરાબર છે? ચલો તો બધાને મજા આવી. થેન્ક યુ.